શહેરના ગોપીપુરા વિસ્તારમાં જૈન લોકોના મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓએ આગળ કરાઈ રહી હોવાની ફરિયાદ જૈન યુવાન દ્વારા પોલીસ કમિશનરથી લઈને ગૃહમંત્રી સુધી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવી મકાન વેચવાના છે તેવું ઈરાદાપૂર્વક પૂછપરછ કરવામાં આવતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ગોપીપુરા સુનિશ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન જયસુખલાલ શાહની બિલ્ડિંગમાં ગત 19મીએ બપોરે બે મુસ્લિમ મહિલાઓ મકાનની ઇન્કવાયરી માટે આવી છે. અહીં ભાવિન દ્વારા કોઈ મકાન વેચવાના નથી એમ કહી આ મહિલાઓને ત્યાંથી જતી રહેવાનું કહેવામાં આવતા આ મહિલાઓ તેની સાથે જીબાજોડી કરતી જતી રહી હતી. પ્રમુખની પત્ની સહિત ત્રણ વિરુદ્ધ લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ગોપીપુરા વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. અહીં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોના મકાન લઈ શકતા નથી. મકાન લેવા માટે સોસાયટીના રહીશોની પરવાનગીથી લઈને બીજી અનેક સરકારી પ્રોસિજર કરવાની રહે છે. એપાર્ટમેન્ટમાં જ કેટલાય જૈન લોકોના મકાન વેચાઈ ગયા છે. અહીં રહેતા બીજા લોકો મકાન ખાલી કરીને જાય તે માટે આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા. આફ્રિકાવાલા ગોપીપુરા વાડીફળિયા નાનપુરાનો પૂર્વ કોર્પોરેટર. મેં હાલમાં એક વિડીયો વાયરલ થયેલો જોયો છે જેમાં જૈન એપાર્ટમેન્ટમાં બે મુસ્લિમ મહિલા ફ્લેટ વેચવાનો છે એવું પૂછવા જાય છે અને ફ્લેટના માલિક એવું કહે છે કે વેચવાનો નથી તો એ બે બહેનો ઉશ્કેરાય છે. તો આ બાબત ખૂબ ગંભીર બાબત છે. હું એવું માનું છું કે કોઈએ બી ફ્લેટ લેવો હોય મકાન લેવું હોય તો પૂછવા જવાની જરૂર નથી. જેને વેચવાનો હશે એ જાહેરમાં આવશે અને ખબર પડશે. મુસ્લિમ હિન્દુ કે જૈનના ઘરે જઈને બારણા ખખડાવે તો આ વિસ્તારમાં અશાંતિ ફેલાય અને આ એક ફોજદારી ગુનો પણ બને છે હેરેસમેન્ટનો. તો હું મહેરબાની કરીને જણાવવા માગું છું કે કોઈએ પણ કોઈનું મકાન વેચવાનું છે એવું પૂછવા જવું નહીં અને વેચવાનું હશે તો અશાંત ધારાના નિયમ મુજબ કાયદેસરની કલેક્ટરમાંથી પરવાનગી લેવાની છે. એ પરવાનગી લઈને તે પોતાનો અભિપ્રાય મેળવીને એ કામ કરશે. પરંતુ સામે ચાલીને કોઈને હેરેસમેન્ટ કરવામાં આવશે તો એ ફોજદારી ગુનો બને છે. અને મારી ખાસ વિનંતી છે કે આવું કરવાથી અશાંતિ ફેલાતી હોય છે, ઉશ્કેરાટ ફેલાતો હોય છે. તો આ ઉશ્કેરાટ ના ફેલાય, આપણે બધા સાથે મળીને રહીએ છે તો સાથે મળીને જ રહેવાનું છે. આવા બનાવ ન બને એની કાળજી પણ આપણે બધા જ સમાજના બધા જ ધર્મના લોકોએ રાખવાની છે.